राज्य में ठेर ठेर वहली सवार थी ज वरसादी वातावरण जोवा मळी रह्यो छे। त्यारे अमदावाद में पण मोड़ी रात्रे धीमीधारे वरसाद वरस्यो। तो अमदावाद में छूटाछवायो वरसाद नोंधायो छे। रात्रि थी सतत झरमर वरसाद वरसी रह्यो छे। तो सवारथी ज वहली सवारथी ज वरसादी माहौल जोवा मळी रह्यो छे। कमोसमी वरसाद थी खास समग्र पंथक में शीत ठंडीनी लहेर जोवा मळी रही छे। तो कमोसमी वरसादथी खेडूतोने पण नुकसानी भीती छे। कपास तुवेर सहितना अन्य पाकोमां पण नुकसानी भीती छे। अमदावादमां रात्रिथी ज सतत झरमर वरसाद वरसी रह्यो छे। तो लग्न प्रसंगोमां वरसाद ए चिंतानो विषय बन्यो छे। आंगे वधु विगत साथे अमारी साथे अमारा संवाददाता ब्रिजेश दवे लाइव जोडाई चुक्या छे। ब्रिजेश, अमदावादमां मोडी रात्रिथी धीमे धारे वरसाद चालू छे, अत्यारे शुं वातावरण अमदावादनुं? ध्रुवी, जणावू के जे प्रमाणे हवामान विभाग द्वारा आगाही करवामां आवी हती के खाड़ीमां लो प्रेशरना कारणे आ प्रकारनी वातावरण छे, वातावरणमां पलटो आवशे, त्यारे गुजरातमां पण 10 અને 11 એટલે કે ગઈકાલે અને આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે તેમજ આજે વહેલી સવારે અમદાવાદ સહિત ગાંધીનગરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। અત્યારે પણ જે માહોલ છે તે પાછળનો જે માહોલ છે, એસજી હાઈવેના દ્રશ્યો છે કે જે વાતાવરણ છે તે અત્યારે ધુમ્મસવાળું છે। સાથે સાથે જે પ્રમાણે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો તેને લઈને પણ રસ્તાઓ ભીના જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે હજુ પણ આગામી દિવસોમાં 1 થી 2 દિવસ હજુ પણ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાથે સાથે જે પ્રમાણે ઠંડીનું જે પ્રમાણ છે, હવે ઠંડીનું પ્રમાણ વધશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। અમદાવાદ સહિત ગુજરાતના અનેક એવા શહેરો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા છે, અને ખાસ કરીને વાત કરીએ કે સૌરાષ્ટ્રના અનેક જે શહેરો છે ત્યાં આગળ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। રાજકોટ, ગારિયાધાર સહિતના અનેક એવા જે શહેરો છે ત્યાં આગળ વરસાદ વરસશે, જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આવનારા દિવસો એટલે કે આગામી 1-2 દિવસ હજુ પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે પ્રમાણે લો પ્રેશરના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે, જેની અસર અત્યારે સીધી જોવા મળી રહી છે। જી ચોક્કસ બ્રિજેશ, અત્યારે જોઈ શકાય છે કે ધુમ્મસભરી વાતાવરણ છે, વિઝિબિલિટી પણ ક્યાંક ઘટી હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ ખાસ જેમ આપે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે એક તરફ જ્યાં ખેડૂતોની ચિંતા વધી છે, તો આ 3 દિવસ દરમિયાન જે આગાહી છે તે દરમિયાન જેમના લગ્નો લીધા હશે તો લગ્ન પ્રસંગમાં પણ વરસાદ ગ્રહણ બનશે કદાચ? હાજી, ચોક્કસ, પહેલાં લગ્ન પ્રસંગમાં કોરોના ગ્રહણ બન્યું હતું, ત્યારબાદ લગ્નમાં જે મંજૂરી મળી છે, પરંતુ જે પ્રમાણેનું વાતાવરણ છે, વાતાવરણ જોતાં લગ્ન પ્રસંગમાં પણ ક્યાંક ને ક્યાંક ગ્રહણ ચોક્કસ જોવા મળશે, કારણ કે લિમિટેડ માણસો સાથે જ્યારે લગ્નની મંજૂરી આપવામાં આવી હતી તેમાં પણ જ્યારે વરસાદ પડે ત્યારે ચોક્કસ તે કહી શકાય કે ગ્રહણ સ્વરૂપ કહી શકાય। પરંતુ જગતનો તાત એવા ખેડૂતની જો વાત કરીએ તો ખેડૂતની ચિંતામાં ચોક્કસ વધુ ને વધુ વધારો થતો જાય છે, કારણ કે જે પણ શિયાળુ પાક લેતા હોય છે ત્યારે શિયાળુ પાક લેતા જે ખેડૂતો છે તેને ચિંતામાં વધારો થયો છે, અને ખાસ કરીને વરસાદી ઝાપટાના કારણે તમામે તમામ પાકને નુકસાન થાય તેવી શક્યતા છે। ચોક્કસ અત્યારની જો શિયાળુ સિઝનની જો વાત કરીએ તો ચણા છે, ખાસ કરીને જીરું છે, કપાસ છે, તેવા તમામે તમામ પાકને અત્યારે નુકસાન થાય તેવી શક્યતા છે। સાથે સાથે જ કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં પણ ડબલ એટલે કે ખૂબ જ વધારો થયો છે। જી ચોક્કસ બ્રિજેશ, એક તરફ ખેડૂતો ચિંતિત છે, સાથે સાથે લગ્ન પ્રસંગોમાં પણ વરસાદ એ ચિંતાનો વિષય બન્યો છે, પણ કમોસમી વરસાદથી રોગચાળો પણ વધુ વકરે તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે પહેલાથી જ જે પરિસ્થિતિ અમદાવાદમાં છે તે ચિંતાજનક છે અને હજુ પણ વધારે ચિંતાજનક થઈ શકે છે વરસાદના કારણે, કમોસમી વરસાદના લીધે। ધ્રુવી, ચોક્કસ, જે પ્રમાણે શિયાળો હતો ત્યારે જે કહી શકાય કે લોકોમાં શરદી ઉધરસની ખૂબ જ જે વધારો જોવા મળ્યો હતો, સાથે સાથે હવે 2 થી 3 દિવસમાં વરસાદી ઝાપટા છે એટલે વરસાદને લઈને પણ ક્યાંક ક્યાંક શહેરીજનો પલળશે, અને જે પ્રમાણે અત્યારે કમોસમી વરસાદ પડશે તેને લઈને ભીના થતા હશે, તરત જ શરદી અને ઉધરસ તેમને પકડાતી હોય છે તેને, અને બીજી વાત કરીએ તો કોરોનાનો પણ કહેર અમદાવાદમાં યથાવત છે, ત્યારે કમોસમી વરસાદને લઈને જે રોગચાળો છે અને ખાસ કરીને માંદા પડવાના જે બનાવો છે તે હજુ વધતા જશે। જી
ચોક્કસ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી સાથે તે બદલ આપનો આભાર. તો અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. મોડી રાત્રિથી અમદાવાદમાં છૂટો છવાયો ધીમી ધારે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે કમોસમી વરસાદથી એક તરફ જ્યાં લગ્ન પ્રસંગોમાં વરસાદ ચિંતાનો વિષય બને છે, તો બીજી તરફ સૌથી મોટા ચિંતા જે અત્યારે વ્યક્ત થઈ રહી છે ખેડૂતો માટે, કારણ કે ખેડૂતોએ જે શિયાળુ પાક લીધો હોય તેને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો સતત ચિંતામાં છે.